अस्सलाम वालेकुम जनाब बाबूभाई सुपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 8 विषय गणित आपणे ब्रिज कोर्स करी रह्या छे। एमां आपणे अगाउना तासनी अंदर लसाअ विषे समझूती मेळवी। एमां लसाअ शोधवा माटेनी बे रीत छे, अवयवीनी यादीनी रीते अने बीजी रीत छे भागाकारनी रीते अवयव शोध लसा अ शोध बराबर छे। तो आजे आपणे जे बीजी रीत छे अविभाज्य अवयवनी रीते लसा अ शोधो तेनी चर्चा करवाना छीए। तो आपणे जोईए 9 અને 4 નો લસા અ શોધો। જુઓ 9 અને 4 નો લસા શોધવા માટે આપણે સૌપ્રથમ એને આ રીતે 9 અને 4 નો લસા શોધવા માટે મૂકીશું। હવે અહીંયા આપણે જોઈશું, આપણે વિભાજ્યતાની ચાવીઓ તો શીખી જ ગયા છીએ, જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તે સંખ્યાને આપણે બે વડે નિશેષ ભાગી શકીએ છીએ। અહીંયા આપણને 4 દેખાય છે તો સૌપ્રથમ આપણે 2થી ભાગ ચલાવવાની શરૂઆત કરીશું, બરાબર છે। તો 2ના ઘડિયામાં 9 આવતું નથી તો 9ના 9 આપણે લખીશું। 2ના ઘડિયામાં 2, 2, 4 થશે એટલે 2, 2, 4 આપણે લખ્યા। ફરીથી અહીં 2 આવે છે તો 2 વડે આપણે ભાગ ચલાવીશું તો 2 1, 2 અને 9 આવતું નથી તો 9ના 9 આપણે મૂકીશું, બરાબર છે। હવે આપણે જોઈએ તો અહીંયા આપણને 9 દેખાય છે, 9 એ શેના ઘડિયામાં આવશે, 3ના ઘડિયામાં, તો આપણે લખીશું 3 4 9 1 નો 1 થશે। ફરીથી ભાગ ચાલશે તો 3 1 3 અને 1 બરાબર, અહીંયા આપણને છેલ્લે 1 1 મળશે તો સમજી જઈશું કે આપણો અહીં દાખલો પૂર્ણ થયો, બરાબર। તો લસાઅ શોધવા માટે અહીં આપણે એને લખીશું 2 × 2 × 3 × 3, તો 2 2 4 4 4 12 અને 12 4 36, તો 9 અને 4 નો લસા શું થશે 36 આપણને મળે છે। તમે અહીંયાથી પણ જોઈ શકો છો 9 4 36, તો લસા આપણને 36 મળે છે, બરાબર। તો આ રીતે આપણે લસા અ શોધી શકીએ છીએ। એ જ રીતે આપણે બીજો દાખલો જોઈએ, 12 અને 5 નો લસા અ શોધો। 12 અને 5 તો એને પણ આપણે 12 5 ને આ રીતે લખી શકીએ। પછી આપણે લાઈન દોરીશું, 2ના ઘડિયામાં 12 આવે છે, એકમનો અંક અહીં 2 દેખાય છે તો આપણે 2 વડે ભાગ ચલાવીશું તો 2 6 12, 5 આવતું નથી તો 5ના 5 આપણે ઉતારીશું, બરાબર। હવે અંક 6 દેખાય છે તો 2 4 6 થશે, 5નો 5 આપણે ઉતારીશું, બરાબર, કેમ કે 2ના ઘડિયામાં 5 આપણને મળતું નથી। એ જ રીતે હવે અહીંયા 3 અને 5 છે તો આપણે શેનાથી ભાગ ચલાવીશું 3થી, તો 3 1 3, 5ના 5 આપણે ઉતારીશું, તો અહીંયા આપણે હવે જોઈ શકીએ છીએ કે 1 અને 5 મળે છે, તો હવે આપણે 5નો ઘડિયો લઈશું તો 5 1 5 અને 1ના 1 આપણને મળશે, સમજાય છે। તો આ રીતે આપણે લસા શોધી શકીએ છીએ। તો અહીં આપણે લખીશું લસા અ બરાબર 2 × 2 × 3 × 5, તો 2 2 4 4 4 12 અને 12 5 60, તો લસા અ આપણને શું મળે છે અહીંયા 60 મળે છે, બરાબર, સમજાય છે ને। ચાલો આગળ જોઈએ, 15 અને 4 નો લસા શોધો। તો 15 અને 4ને આપણે આ રીતે લખીશું, પહેલાં 15 છે અને 4 છે, તો સૌપ્રથમ આપણે નાની સંખ્યા વડે શરૂઆત કરીશું તો 2 વડે પહેલાં ભાગ ચલાવીશું, બરાબર। તો 2ના ઘડિયામાં 15 આપણને મળતું નથી તો 15ના 15 આપણે લખી દઈશું, 2 વડે ભાગ ચલાવીશું, 2 2 4 થશે। ફરીથી હવે 15 અને 2 આવે છે તો 2 વડે ભાગ ચલાવીશું તો 15ના 15 આપણે ઉતારી દઈશું, બરાબર, અને 2 1 2 લખીશું, સમજાય છે। હવે 15 છે અને 1 છે તો આપણે એવું ઘડી લઈશું, અવિભાજ્ય અવયવ પડવાના છે, હવે આપણે 3 લઈશું તો 3ના ઘડિયામાં 15 આપણને મળે છે, તો 3 5 15 થશે, બરાબર, 3 5 15 અને 1 નો 1, ફરી આપણે 5 દેખાય છે તો 5 વડે ભાગ ચલાવી દઈશું તો 5 1 5 અને 1 નો 1, તો અહીંયા આપણે લસા શું મળશે 2 × 2 × 3 × 5, તો 2 2 4 4 4 12 અને 12 5 60, તો અહીંયા આપણને લસા શું મળે છે 60 મળે છે, સમજાય છે। તો આ રીતે આપણે લસા શોધી શકીએ છીએ। આ રીતે તમને કોઈ બીજી સંખ્યા આપી હોય તેને પણ આપણે
આ રીતે લસા અ શોધી શકીએ છીએ. અવિભાજ્ય અવયવની રીતે લસા અ શોધી શકાય છે. બરાબર છે? તો અહીં આપેલા દાખલાઓ તમારે નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે લખવાના રહેશે. થેન્ક યુ.